ખરેખર કેન્સર શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય આપણા શરીરમાં કોશિકાઓ જ કોશિકાઓ છે કહે છે કે અરબો ખરબો કોશિકાઓ છે આ તમામ કોશિકાઓને પ્રોગ્રામ કરાય છે સ્વસ્થ રહેવા માટે જીવિત રહેવા માટે પોતાને જીવતા રાખવા માટે અને સમગ્ર શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમાંથી કેટલાક શોર્ટકટ અપનાવે છે તે બીજાની કિંમત પર જીવવા માંગે છે જે અપરાધ છે માની લો કે કોઈ ખિસ્સા ખાતરું છે તેનો ધંધો શું છે તમે જે આખો મહિનો મહેનત કરીને કમાણી કરી તેને એક જ દિવસમાં પડાવી લેવા ઈચ્છે છે પરંતુ તે પણ સમાજનો ભાગ છે જ્યાં સુધી તે પકડાતો નથી ઠીક છે હવે કદાચ દેશના તમામ ખિસ્સા ખાતરો મળી જાય અને દિલ્હી આવી જાય તો હવે દરેકના ખિસ્સાઓ કપાશે કેમ કે હવે તે ઓર્ગેનાઇઝ છે સંગઠિત છે તો હવે તમે જેને કેન્સર કહો છો તે બસ આ જ છે દરેકના શરીરમાં કેન્સરની કોશિકાઓ હોય છે જ્યારે તે સંગઠિત થઈ જાય અને એક જગ્યાએ મળી જાય તો એક ગંભીર સમસ્યા બની જાય છે એ હદ સુધી કે કોઈનું જીવન પણ લઈ શકે છે તો તેનો ઉપાય શું કહેવા માટે ઘણી વસ્તુઓ છે સૌથી પહેલા અપરાધ ત્યાં જ ઉછરે છે જ્યાં સિસ્ટમમાં કોઈ વ્યવસ્થા નથી હોતી છે ને સમાજમાં અપરાધીઓ વધશે જો કાનૂન વ્યવસ્થા સાચી રીતે લાગુ કરવામાં નહીં આવે આપણી સિસ્ટમમાં એક રક્ષા પ્રણાલી હોય છે શું આપણે તેને સારી રીતે રાખીએ છીએ શું આપણે તેના પર કોઈ પણ પ્રકારના સ્ટીમ્યુલેટ્સ કે નશીલા દ્રવ્યોનો મારો કરીએ છીએ અને પછી એવી આશા કરીએ છીએ કે આ રક્ષા પ્રણાલી કામ કરશે એ એવી રીતે કામ નહીં કરે આપણે સમજવું પડશે કે દરેક નશીલા પદાર્થ જે આપણે લઈએ છીએ તે આપણી રક્ષા પ્રણાલીને નબળી બનાવે છે લોકો વિચારે છે કે આ રક્ષા પ્રણાલી માત્ર બહારના ઇન્ફેક્શન માટે બનેલી છે શરીરની અંદર રહેલા અપરાધીને નિયંત્રિત કરવા માટે પણ આ રક્ષા પ્રણાલી કામ કરે છે તો સીધી વાત એ છે કે યૌગિક પદ્ધતિમાં એક સરળ લોજિક છે આપણા શરીરની આ કેન્સરની કોશિકાઓ સામાન્યતઃ સત્યાવીસથી અઠ્યાવીસ ગણું વધારે ભોજન લે છે સામાન્ય તુલનામાં તો જો તમે ભોજન અંતર વધારો છો યૌગિક સંસ્કૃતિમાં એક ભોજનથી બીજા ભોજનની વચ્ચે આઠથી બાર કલાકનું અંતર સૌથી સારું મનાય છે જો તમે આઠ કલાકના અંતરને જાળવી રાખો તો આ કેન્સરની કોશિકાઓ જાતે જ મરી જશે કેમકે તે ભોજન વગર જીવિત નથી રહી શકતી બીજી કોશિકાઓ જીવિત રહેશે તો હંમેશા અમે નિશ્ચય કર્યો કે સવારે એક ભોજન રાત્રે એક ભોજન વચ્ચે કંઈ લેવું નહીં અને લોકો દર મહિને મહિનામાં એક બે વાર આખો દિવસ ભોજન ન કરવાના નિયમનું પાલન કરતા આવ્યા છે તેને નિયંત્રિત કરવાના સરળ ઉપાયો છે આ ઉપરાંત બીજી અનેક વસ્તુઓ છે અને તેના કરતાં પણ વધુ જો તમારું મન અને શરીર એક રીતે સહજ અને શાંત છે તો તે જીવિત નહીં રહે જો તમારું મન અને શરીર કોઈક રીતે અસમંજસમાં છે તો તે જીવિત રહેશે અને સાથે સાથે ફૂલશે ફાલશે પણ જો સમાજ ઉથલપાથલમાં રહે તો સંગઠિત ગુના વધી જાય છે વધી જાય બરાબર સમાજમાં જો વ્યવસ્થા રહે તો ગુનાઓ બહુ થોડા થાય છે આ જ વાત આપણા શરીર સિસ્ટમ માટે પણ સાચી છે